બુલેટિનમાં આગળ વાત કરીએ તો સોમવારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મગફળી અને કપાસના પાક વીમાના બાબતે ગરમા ગરમી સર્જાઈ હતી મગફળી અને કપાસના વીમા નહીં ચૂકવાતા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા સત્તા પક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે બનાસકાંઠા અને નવસારી સહિતના વિસ્તારોમાં પાક વીમો ચૂકવાયો નથી તો કોંગ્રેસનો આક્ષેપનો પ્રત્યુત્તર આપતા કૃષિ પ્રધાન આરસી ફરદુએ જણાવ્યું હતું કે કપાસના મુદ્દે ટેકનિકલ એડવાઇઝરી સમિતિ કાર્યવાહી કરી રહી છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ખેડૂતોએ રવિ પાક માટે બે વર્ષમાં ચોપનસો કરોડનું પ્રીમિયમ વીમા કંપનીને ભર્યું હતું જ્યારે તેની સામે માત્ર ત્રણ હજાર એકસો ઓગણપચાસ કરોડ ચૂકવવામાં આવ્યા હતા આમ વળતર બાદ રૂપિયા બે હજાર ચારસો એંસી કરોડનો ફાયદો વીમા કંપનીઓને થયો હતો રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈને વીમા કંપનીને ચૂકવે છે વીમા માટે સરકારે ખાસ બજેટ ફાળવવું જોઈએ ત્યારબાદ કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે તેઓ પણ આક્ષેપ કર્યો હતો કે આ ખેડૂત ફસલ વીમા યોજના નહીં પરંતુ ખેડૂત ફસાયા વીમા યોજના છે બે હજાર અઢાર ની અંદર રવિ પાક માટે જે ખેડૂતો દાવા કર્યા હતા એ બે હજાર અઢાર ના રવિ પાક ના બે હજાર ઓગણીસ રવિ પાક નું વાવેતર થઈ ગયું પણ આ દિન સુધી વીમાની રકમ ચૂકવવામાં આવી નથી રાજ્ય સરકાર અને વીમા કંપનીની મિલી ભગત છે વીમા પ્રાઇવેટ વીમા કંપનીઓને નફો કરવા માટે રાજ્ય સરકારના આજના પ્રશ્નોના જવાબમાં ખ્યાલ આવે છે કે વીમા કંપનીઓને નફા કરવાનું કામ રાજ્ય સરકાર કરે છે આ રાજ્ય સરકાર ખેડૂત ફસલ વીમા યોજના ના નામે જે વીમો લે છે એકચુઅલી આની અંદર ખેડૂત ફસાયા વીમા યોજના આજે સાબિત થઈ છે કૃષિ પ્રધાન આરસી ફળદુએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પચાસ ટકાથી વધુ વાવેતર જે પાકનું થયું હોય તેને મુખ્ય પાક ગણવામાં આવે છે અને તેને પાક વીમામાં સમાવી લેવાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક પાકો લાંબા ગાળાના હોવાથી વીમા કંપની દ્વારા ક્રોપ કટિંગની પ્રક્રિયાના સર્વે કરી પછી જ પાક વીમો ચૂકવવામાં આવે છે કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે એકત્રીસ મે બે હજાર ઓગણીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બે હજાર સત્તરમાં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને તેરસો બાણું કરોડ સિત્તેર લાખ પાંચ હજાર આઠસો છન્નું રવિ પાક માટે તેમજ ઉનાળુ પાક માટે રૂપિયા આડત્રીસ કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર સાતસો ત્રેસઠ બે હજાર અઢારમાં અને ખરીફ પાક પેટે રૂપિયા તેરસો પાંત્રીસ કરોડ ત્રીસ લાખ બે હજાર ચારસો ત્રાણું તથા રવિ ઉનાળુ પાક માટે તેત્રીસ કરોડ પાસઠ લાખ છોતેર હજાર બોતેર અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે જે પાક વીમાની રકમ ખેડૂતોને આપવામાં આવી છે આખરીકરણ થતું હોય છે ને એના આધારે ગણતરી થતી હોય છે આ છેલ્લા બે વર્ષમાં ચોત્રીસો ને ચાર કરોડ રૂપિયા અત્યાર સુધીમાં વીમો અપાયો છે એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયા હજુ વીમા કંપનીઓએ લેટમાં વ્યાજ સાથે રકમ વસૂલાત કરવામાં આવશે એ ઉપરાંત લાંબા ગાળાના જે પાકો હોય કપાસ અને દિવેલા એ બંને પાકોની ગણતરીઓ અત્યારે ચાલુ છે અંદાજે જે પ્રકારે ફિલ્ડમાંથી ક્રોપ કટિંગની પ્રક્રિયા થઈ છે અને એના આધારે આપણે લમસમ ગણતરી કરીએ સરેરાશ તો લગભગ ચારસો કરોડ રૂપિયા જેવી રકમ હજુ આપણને ખેડૂતોને મળવાપાત્ર થવાની છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ